જામનગરના તમાચન ગામે 3 વર્ષની બાળકી રમતા રમતા બોરવેમાં ફસાઈ ગઈ હતી। 21 કલાકની મહેનત બાદ બાળકીને બચાવી શકાઈ ન હતી। જામનગરના તમાચન ગામમાં બાળકી બોરવેલમાં ઘરકાવ થયેલ બાળકીને એનડીઆરએફની મદદથી બહાર કાઢવામાં આવી છે। રોશની નામની ખેત મજૂર પરિવારની 3 વર્ષીય બાળકી મૃત હાલતમાં બોરવેલમાંથી બહાર કઢાઈ છે। આખરે 21 કલાકની જહેમત બાદ તંત્રને બાળકી જીવિત કાઢવામાં સફળતા ન મળી। બાળકીને રવિવારે વહેલી સવારે બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી છે। બોરવેલમાં શનિવારે રાત્રે 9:30 કલાકે શ્રમિક પરિવારની 3 વર્ષની દીકરી રોશની બોરવેલમાં ખાબકી હતી અને બચાવવા માટે અનેક ટીમોની મદદ લેવામાં આવી હતી, છતાં પણ આ રોશનીનો મૃતદેહ બહાર આવ્યો હતો। સૌ પ્રથમ 108 અને ફાઇટિંગ દ્વારા તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા, છતાં પણ દીકરીને બચાવવામાં કોઈ સફળતા પ્રાપ્ત થઈ ન હતી। આખરે ઇન્ડિયન આર્મીને પણ બોલાવવામાં આવી હતી। એનડીઆરએફની ટીમે કરી કામગીરી। અંતે વડોદરાથી એનડીઆરએફની ટીમ આવી પહોંચી હતી અને એનડીઆરએફની ટીમે બાળકીના મૃતદેહને બહાર નીકાળ્યો છે। બાળકીના મૃતદેહને જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાં પીએમ માટે લવાયો છે। અહીં પીએમની કામગીરી પૂર્ણ થયા બાદ તેના પરિવારને બાળકીનો મૃતદેહ સોંપવામાં આવશે, ત્યારબાદ અંતિમ સંસ્કાર કરવામાં આવશે। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તથા 21 કલાક સુધી આ બાળકીને બચાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા। ખાસ કરીને આધુનિક રોબોટની પણ મદદ લેવામાં આવી હતી, છતાં પણ બાળકી રોશનીનો દીપક બોરવેલમાં જ પૂંચાઈ ગયો છે। તમાચણ ગામે ગોવિંદભાઈ ટપુભાઈની વાડી શનિવારે વાડીએ કામ કરવા માટે મધ્યપ્રદેશના દેવપુરા ગામના લાલુભાઈ પરિવાર સાથે આવ્યા હતા। માતા રામબાઈની દીકરી રોશની એકાએક બોરવેલમાં પડી જતા માતાના જીવ તારવે ચોંટાયો હતો। જેસીબીની મદદ લેવાઈ બાળકી 25 ફૂટ ઊંડે ફસાઈ છે, જેને બચાવવા માટે જેસીબીની મદદ લેવાઈ હતી અને બોરવેલની બાજુમાં જેસીબીથી ખાડો ખોદવામાં આવ્યો હતો। જામનગર મહાનગરપાલિકાની ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવવા માટે તમામ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા, છતાં રોશનીનું મોત નિપજ્યું છે। હર્ષલ ખંડેલિયા, જેડેશ ટીવી, જામનગર। એક્ચુઅલમાં જ્યારે અમને ખબર પડી, સમાચાર મળ્યા કે બાળકી ફસાયેલી છે, અમે અહીંયા પહોંચ્યા અને અમે ફર્સ્ટ ડેટા લીધા તો બોરવેલનો વ્યાસ અને અમારો જે રોબોટ છે બંનેનો સેમ હતો, એટલે બોરવેલની અંદર અમારે રોબોટ અંદર લઈ જવો મુશ્કેલ હતો। એ પછી અમે અમારા રોબોટને થોડો મોડિફાઈ કર્યો, અમારો રોબોટ 8 ઇંચનો હતો ડાયાગ્રામ। હવે અમે એમને લગભગ 5 કલાકની મહેનત પછી લગભગ 5 થી 5.5 ઇંચનો એમનો વ્યાસ અમે બનાવ્યો અને લગભગ 8:30 થી 9 વાગે રાત્રિના સુધીમાં અમે રોબોટ કમ્પ્લીટ કરી લીધો। ત્યારબાદ અમે પહોંચ્યા ત્યાં સુધીમાં એનડીઆરએફની ટીમ આવી ગઈ હતી અને એ એમનું રેસ્ક્યુ ચાલુ હતું એમનું રેસ્ક્યુ। પછી થોડા સમય બાદ અમારી જરૂર પડી એટલે અમે અમારો રોબોટ લઈને આવ્યા અને રોબોટને બોરવેલમાં ઉતારી બાળકનો હાથ પકડી અને એનડીઆરએફ અને અમે બંને સાથે કમ્બાઈનમાં રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું અને બાળકને ઉપર ખેંચ્યું અને લગભગ 35 થી 40 ફૂટ ઉપર લીધા બાદ 5 ફૂટ બાદ પછી અલગથી રેસ્ક્યુ કરી અને બાળકને બહાર નીકાળ્યું છે। મારું નામ ડૉક્ટર મહેશ આહિર છે, રાજુલા અમરેલીનો વતની છું। પ્રાંતિજ શહેરમાં ભવ્યાતી ભવ્ય ખુશી બ્યુટી સલૂન, અદ્યતન નવી ટેકનોલોજી સુવિધાઓ સાથે સજ્જ અને નવા રંગરૂપમાં આપના સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે ખુશી બ્યુટી સલૂન। ખુશી બ્યુટી સલૂન ખાતે વેક્સ, ફેશિયલ, બ્લીચ, આઈબ્રો, મહેંદી, મેનિક્યોર એન્ડ પેડિક્યોર, મેકઅપ, હેરસ્ટાઈલ, હેર ટ્રીટમેન્ટ જેવી અનેક ઉપલબ્ધ સુવિધાઓ મળી રહેશે। લગ્ન પ્રસંગે દુલ્હનને તૈયાર કરવાનો ઓર્ડર પણ લેવામાં આવશે। ખુશી બ્યુટી સલૂન ખાતે લોરિયલ હેર સ્પા, મેટ્રિક્સ હેર સ્પા, કેસરી હેર સ્પા, રેગ્યુલર હેર સ્પા જેવી અનેક સુવિધાઓ પણ ઉપલબ્ધ, લેડીઝ ઇનરવેર આઈટમ પણ ઉપલબ્ધ। પ્રાંતિજ શહેરમાં આપની તદ્દન નજીક એક વખતની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। સ્થળ ખુશી બ્યુટી સલૂન 6-7 બીજો માળ સિટી સેન્ટર કોમ્પ્લેક્સ
સેઠ પ્રિયંદર આર હાઈ સ્કૂલ ની સામે ભાખરિયા બસ સ્ટેન્ડ પ્રાંતિજ તાલુકો પ્રાંતિજ જિલ્લો સાબરકાંઠા કોન્ટેક્ટ નંબર 6351229403 9033878753